Good morning students. In first video, we have done up to question number 5. Now let's start with question number 6. In a city, total income from different multiplexes from one show is shown in chart. Study the chart and answer the following. In a city, total income from different multiplex. Multiplex is not a new word now. તમે કેટલાય મલ્ટીપ્લેક્સ જોયા છે, તમે આણંદ જતા હશો તો તમે આઈનોક્સ છે, બરાબર છે ને, એવા કેટલાય મલ્ટીપ્લેક્સ તમે જોયા છે. મલ્ટીપ્લેક્સ એટલે એકથી વધારે સિનેમા હોય એને મલ્ટીપ્લેક્સ કહેવાય છે. તો અહીંયા ઇન્કમ આપેલી છે એક શોમાંથી, વન શો, એક શોમાંથી જુદા જુદા મલ્ટીપ્લેક્સને શું ઇન્કમ થઈ છે અહીંયા આપેલી છે. જુઓ, પીવીઆર કરીને જે મલ્ટીપ્લેક્સ છે એને એક શોમાંથી 9870ની ઇન્કમ થાય છે. આઈમેક્સ, આઈમેક્સને 7983 એક શોમાંથી મળે છે. આઈનોક્સ એને 6004 રૂપીસ મળે છે. એડલેપ્સ, એડલેપ્સને 3987 મળે છે. અને વેવને 4082 રૂપીસની વન શોમાંથી, વન શો એટલે એક જ વારના શોમાંથી આટલી ઇન્કમ થાય છે. હવે આપણે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. ચલો, ઇફ દેર આર ફોર શોઝ પર ડે, એક દિવસમાં ફોર શો હોય, બરાબર, કોઈ પણ મલ્ટીપ્લેક્સમાં, તો ટોટલ ઇન્કમ ઓફ આઈમેક્સ ફોર વન ડે ઇઝ ડેશ. તો આઈમેક્સનું વન ડે એટલે એક દિવસમાં કેટલી ટોટલ ઇન્કમ થશે, ક્યારે, જો ફોર શોઝ હોય તો. હવે આઈમેક્સને વન શોમાંથી 7983 રૂપીસ મળે છે. હવે એ ફોર શો કરે તો એને કેટલા મળશે, એક શોમાંથી આટલા, તો ફોર શોઝમાંથી કેટલા, તો એકનું આપી અને ફોરનું શોધવાનું કહે છે. તો આપણે શું કરીશું, મલ્ટીપ્લિકેશન. ક્વેશ્ચન નંબર 6, ફર્સ્ટ ક્વેશ્ચન શું છે, આઈનોક્સની વન ડેની ઇન્કમ 7983. કેટલા શો, વન, આ વન શોની છે, આપણે શોધીએ છીએ ફોર શોની. ઓફકોર્સ વધારે જ હોય એટલે ફોરથી મલ્ટીપ્લાય કરીશું. 3 4s are 12, કેરી 1. 8 4s are 32 પ્લસ 1 33. 33 ટુ ડિજિટ નંબર, યુનિટનો 3 નીચે, ટેન્સના 3ને કેરી. 4 9s are 36 પ્લસ 3 39, અગેન ટુ ડિજિટ નંબર, યુનિટનો નંબર 9 નીચે, ટેન્સના 3ને નેક્સ્ટ પ્લેસ પર કેરી. 7 4s are 28 ની અંદર આ 3 એડ કરીએ તો 29 30 31. ચલો, વાંચવા માટે પાછળથી 3 પ્લેસ પછી કોમા મૂકો, પહેલો કોમા 1000નો, 31932. તો આપણે અહીંયા લખીશું કેટલા રૂપીઝની ઇન્કમ છે આઈમેક્સમાં વન ડેની, જો ફોર શોઝ થતા હોય પર ડે, તો કે 31932. ચલો નેક્સ્ટ, ઇફ દેર આર 3 શોઝ પર ડે, જો એક દિવસમાં 3 શોઝ હોય તો ટોટલ ઇન્કમ ઓફ પીવીઆર ફોર વન મંથ ઇઝ ડેશ. આપણને એક મંથની શોધવાની કહેતી છે. અને કેટલા શોઝ હોય છે એને એક દિવસમાં, 3 શોઝ હોય છે. તો સૌથી પહેલાં તો 3 શોઝ કરે તો એને એક દિવસમાં કેટલા મળે છે પૈસા, પહેલાં આપણે એક કાઉન્ટ કરવું પડે. અને એક દિવસનું મળી જાય તો પછી મંથ એટલે 30 ડેઝ, તો 30 ડેઝમાં કેટલા આવે એનું આપણે કાઉન્ટ કરીશું. ચાલો, તો પીવીઆર છે, તો પીવીઆરને વન શોમાંથી કેટલા મળે છે, 9870. વન શોમાંથી 9870 મળે તો કેટલા શોઝ કરવાના છે એને દિવસના, 3. એકનું આપીને 3નું શોધવાનું છે એટલે મલ્ટીપ્લિકેશન કરી જુઓ. 3 0s are 0, 7 3s are 21 ટુ ડિજિટ, યુનિટ 1 બિલો, ટેન્સ ટુ કેરી ટુ નેક્સ્ટ પ્લેસ. 3 8s are 24 પ્લસ 2 26, અગેન ટુ ડિજિટ, 6 નીચે, ટુ કેરી. 9 3s are 27માં 2 એડ કરો, 28 29.
આ થશે વન ડેની ઇન્કમ. આ છે વન ડેની ઇન્કમ. આપણે કેટલાનું શોધવાનું છે? 30 ડેઝનું. વન ડેનું આપ્યું છે અને 30 ડેઝનું શોધવાનું કહ્યું છે. મોર દેન વનનું શોધવાનું હોય તો શું થાય? મલ્ટીપ્લિકેશન. ઓકે, ચાલો ઝીરોઝ કેટલા છે કાઉન્ટ કરી લો. 2 ઝીરોઝ છે તો લખી નાખો 2 ઝીરોઝ. હવે મલ્ટીપ્લિકેશન સ્ટાર્ટ કરો. 3 વન ઝા 3, 6 3 ઝા 18, કેરી 1, 9 3 ઝા 27 પ્લસ 1 28, કેરી 2, 3 2 ઝા 6 પ્લસ 2 8. ચાલો હવે કોમા મૂકી દો. કેટલું આવ્યું? 8,88,300. પહેલો 1000નો કોમા, પછી 2 પ્લેસ, પછી લેખનો કોમા. 8,88,300 આટલી એને એક મંથમાં ઇન્કમ થશે. તો આપણે અહીંયા ખાલી કાઉન્ટિંગ તમારે નોટબુકમાં લખવાનું અને આન્સર આ રીતે બોક્સમાં લખજો. ઓકે, ચાલો હવે આવશે નંબર 3. નેક્સ્ટ, 4 8 શોઝ ટોટલ ઇન્કમ ઓફ એડ લેબ્સ. 8 શો હોય તો એડ લેબની કેટલી ઇન્કમ થશે એ શોધવાનું કહ્યું છે. તો એક શોની એની છે 3,987, બરાબર. એક શોમાં 3,987, તો 8 શોના કેટલા? તો એકનું આપીને એટનું પૂછ્યું છે. એક શોનું આપીને આપણને 8 શોઝના ભાવ પૂછ્યા છે. તો શું થાય? એકથી વધારેનું શોધવાનું છે. તો આપણે કરીશું મલ્ટીપ્લિકેશન. 8 7 ઝા 56, 2 ડિજિટ નંબર, યુનિટનો 6 નીચે, 5 કેરી. 8 8 ઝા 64 પ્લસ 5 69, અગેન 2 ડિજિટ, 9 નીચે, યુનિટનો 6 કેરી. 9 8 ઝા 72માં 6 એડ કરો તો 78, 2 ડિજિટ, 8 નીચે, 7 કેરી. 3 8 ઝા 24માં 7 એડ કરો તો આવશે 31. કોમા મૂકી દો પાછળથી 3 પ્લેસ ઉપર. 1000નો કોમા આવ્યો, 31,896. 8 શોઝ થાય તો એડલેબની ઇન્કમ થશે 31,896. હવે અહીંયા જો, ધ હાઈએસ્ટ ઇન્કમ ઇઝ ફ્રોમ વિચ મલ્ટીપ્લેક્સ એન્ડ લીસ્ટ ઇન્કમ ઇઝ ફ્રોમ વિચ. તો હાઈએસ્ટ ઇન્કમ છે પીવીઆરની, બરાબર. જુઓ, હાઈએસ્ટ ઇન્કમ કોની છે? પીવીઆરની. અને લીસ્ટ ઇન્કમ કોની છે? એડ લેબ્સની. તો લખી નાખો. નાવ ક્વેશ્ચન નંબર 7. ધ સ્નોફોલ ઇન ડિસેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ રેકોર્ડેડ ફોર મેજર સિટીઝ ઇન હિમાચલ પ્રદેશ. અહીંયા મેજર સિટીઝ લીધા છે. કયા સ્ટેટના? હિમાચલ પ્રદેશના. કયા મહિનામાં લીધું છે? તો કે એક રીડિંગ છે ડિસેમ્બરનું, કેટલું સ્નોફોલ થાય છે, અને બીજું છે ફેબ્રુઆરીમાં કેટલું સ્નોફોલ થાય છે. એ રીડિંગ અહીંયા લખેલા છે. સ્ટડી ધ બાર ચાર્ટ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. આ રીતે જે ડ્રો કરવામાં આવે છે એને બાર ચાર્ટ કહીએ છીએ, રાઈટ. ચાલો જુઓ, કયા સિટીઝ લીધા છે હિમાચલ પ્રદેશના? તો કે મનાલી, ડેલહાઉસી, કુલ્લુ અને શિમલા, બરાબર. એ 4 સિટીઝનું ડિસેમ્બર ને ફેબ્રુઆરીનું સ્નોફોલનું રીડિંગ લીધેલું છે. જો આ બાજુ સિટીના નામ છે અને અહીંયા માપ્યું છે કે કેટલા સેન્ટીમીટર સ્નોફોલ થયો છે, બરાબર. ચાલો જોઈ જોઈને આપણે ક્વેશ્ચન આન્સર આપવાના છે. સિટી રિસીવડ ધ હાઈએસ્ટ સ્નોફોલ ઇન ડિસેમ્બર. ડિસેમ્બરમાં હાઈએસ્ટ સ્નોફોલ કઈ સિટીમાં થયું છે? તો સૌથી વધારે નંબર જ્યાં હોય એનું હાઈએસ્ટ સ્નોફોલ થયું હશે. તો હાઈએસ્ટ નંબર છે 37. કોનો છે? મનાલીનો. તો આપણે લખીશું હાઈએસ્ટ સ્નોફોલ ઇઝ ઇન મનાલી. નેક્સ્ટ, સિટી રિસીવ ધ લોએસ્ટ સ્નોફોલ ઇન ડિસેમ્બર. સૌથી ઓછું સ્નોફોલ ડિસેમ્બર મહિનામાં કોનું છે? તો જેનો નંબર નાનો હોય એ ઓછું હોય. તો ડેલહાઉસીનું સૌથી ઓછું છે. તમે જુઓ 16 જ છે ખાલી. તો આપણે અહીંયા લખીશું ડેલહાઉસી. આ સ્પેલિંગ અહીંયા રોંગ છે, એ છે અહીંયા ડેલહાઉસી. નેક્સ્ટ,
Shimla received a total snowfall dash centimeter for both November and February. Shimla ma December and February no total snowfall ketlu che. To Shimla ma jo December ma che 23 and February ma che 16. To total snowfall apne jo hoy to 2 nu plus karisu. 23 plus 16 kariye to answer aavse 6 plus 3 9 1 plus 2 3 39 centimeter. In February, the least snowfall was at dash. February ma sauthi ocho snowfall. Kya thayo che? Aaryu February. Sauthi ocho 8 cm Dalhousie ma thayo che. To lakisu Dalhousie. Ane ahi apne je plus karyu to, okay? Next, the difference between. Jyare pan difference puche. કે કેટલું મોર ધેન છે એવું પૂછે કે કેટલું લેસ ધેન છે એવું પૂછે તો માઇનસ કરવાનું. ધ ડિફરન્સ બિટવીન મેક્ઝિમમ એન્ડ મિનિમમ સ્નોફોલ ફોર ફેબ્રુઆરી ઇઝ ડેશ સેન્ટીમીટર. ફેબ્રુઆરીમાં મેક્ઝિમમ કોણ છે 20 સેન્ટીમીટર અને મિનિમમ કેટલું છે તો કે 8 સેન્ટીમીટર. તો 20 મેક્ઝિમમમાંથી મિનિમમ 8 માઇનસ કરવાનું છે. તો 20 માઇનસ 8 કરીએ તો કેટલા આવે 12 સેન્ટીમીટર. નેક્સ્ટ નંબર 8, મિન્ટુ આર ટુ બ્રધર્સ. અહીંયા ચાર્ટમાં પણ આપ્યું છે મિન્ટુ બ્રધર્સ છે. ધેર ફેમિલી ટ્રી ઇઝ શોન બિલો. એમનું ફેમિલી ટ્રી આપેલું છે. આ આપણે ટેક્સ્ટબુકમાં પણ કર્યું હતું. તમારામાંથી 5-6 છોકરાઓએ પોતાનું ફેમિલી ટ્રી પણ બનાવ્યું હતું. અને જો તમે લોકોએ ના બનાવ્યું હોય તો પપ્પા મમ્મીની હેલ્પ લઈને આવું તમારું ફેમિલી ટ્રી બનાવજો. ઓકે, સ્ટડી ધ ફેમિલી ટ્રી એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. જો પહેલાં જોઈ લઈએ, મિન્ટુ પિન્ટુ ફર્સ્ટ જનરેશન, એવી રીતે તમે થશો યુ, બરાબર. પછી એમના પપ્પા મમ્મી, એ થાય સેકન્ડ જનરેશન. એટલે પહેલું જનરેશન તમે, તો બીજું જનરેશન થાય તમારા પેરેન્ટ્સ. પછી આ મિન્ટુના પપ્પા મમ્મીના પપ્પા મમ્મી. ઓકે, આ પિન્ટુના મધર છે, એના નાની છે, નાના મરી ગયા લાગે છે એટલે એણે નાની એકલું લખ્યું છે. પછી એ નાનીના પણ ફાધર મધર છે. અહીંયા પિન્ટુના ફાધર છે, બરાબર. મિન્ટુના ફાધરના પપ્પા મમ્મી એટલે એ લોકોના શું થાય, દાદા દાદી. પછી દાદા દાદીના પણ પપ્પા મમ્મી હોય, બરાબર છે ને. પણ કોણ જીવે છે અહીંયા? દાદાના ફાધર જીવે છે અને દાદીના મધર જીવે છે. તો આ રીતે ચાર્ટ બનાવીને આપ્યું છે. પહેલું જનરેશન તમે, બીજું જનરેશન તમારા પેરેન્ટ્સ, ત્રીજું જનરેશન તમારા પેરેન્ટ્સના પેરેન્ટ્સ, જે થાય તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ, જેને આપણે દાદા દાદી નાના નાની કહીએ છીએ. અને ચોથું જનરેશન થાય તમારા પેરેન્ટ્સના ગ્રાન્ડ પેરેન્ટ્સ, એટલે કે તમારા થાય ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ, બરાબર. અને તમારા દાદાના જો દાદા હોય તો એ થશે તમારા ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ. પહેલું યુ, બીજું પેરેન્ટ્સ, ત્રીજું તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ, એના પછી આવે ચોથી પેઢીને તમે શું કહેશો, ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ. ફિફ્થ જનરેશન તમારું શું થશે, ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ. ઓકે, ચાલો હવે આગળ આપણે ક્વેશ્ચન્સને ફોલો કરીએ. ટોટલ નંબર ઓફ ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ ઓફ મિન્ટુ એન્ડ પિન્ટુ. ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ ક્યાં છે? ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ, ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ કયા જનરેશનમાં આવે? ફોર્થ જનરેશનમાં. ફોર્થ જનરેશન તમારું ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ થાય. તો કેટલા છે કાઉન્ટ કરી લો, 1, 2, 3 અને 4 થાય 8, પણ આ 4 જીવે છે એટલે અહીંયા આપ્યું છે ચાર્ટમાં 4. ટોટલ નંબર ઓફ એલ્ડર્સ ઇન થર્ડ જનરેશન. થર્ડ જનરેશનમાં કેટલા એલ્ડર્સ થશે? તો કે 1, 2 અને 3, આ રહી થર્ડ જનરેશન, 3 જણ છે. ટોટલ નંબર ઓફ ગ્રાન્ડ પેરેન્ટ્સ
and great grandparents in family. Great grandparents, 4 generation, and grandparents, 3rd generation. Total kitla cha beena? 1, 2, 3, 4, 5, 6, and 7. So number thase 7. Tamare arite, a third thase grandparents, and a fourth parent, fourth generation thai, great grandparents. Total thase 3 and a 4, 7. टोटल नंबर्स ऑफ मेम्बर्स इन फेमिली हमें बधा टोटल करवाना चाहिए फेमिली में कितना छे तो काउंट करो चलो 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 टोटल फेमिली में कितना मेम्बर्स छे 11 नाउ क्वेश्चन नंबर 9 स्टडी द फॉलोइंग पाई चार्ट एंड आंसर द क्वेश्चन आपने जरा टेक्स्ट बुक करू तेरे चपाटी चार्ट आयु तू बराबर है केम आपणे चपाटी कहीं तो कारण के राउंड शेप है ये चपाटी चार्ट ने पाई चार्ट पण कहेवाय कारण के आपणे इंडिया में चपाटी खाईए छे पर फॉरेन में तो चपाटी नहीं लोग शू बोले छे पाई बोले छे तो आनु नाम पाई चार्ट पण छे कारण के पाई केवी होय राउंड शेप में होय एटले ओके स्टडी द फॉलोइंग पाई चार्ट एंड आंसर द क्वेश्चन पी आई पाई जो एरिया नो चार्ट बनायेलो छे અહીંયા અલગ અલગ કોન્ટિનેન્ટ્સ આપેલા છે આ છે આપણો અર્થ ફૂલ રાઉન્ડ શેપમાં એના જેટલા પણ કોન્ટિનેન્ટ છે એના કેટલો એરિયા છે એ પ્રમાણે અહીંયા પાઈ ચાર્ટમાં બતાવ્યું છે અને બધો થઈને ટોટલ એરિયા કેટલો છે તો કે 149 મિલિયન સ્ક્વેર કિલોમીટર એરિયા શેમાં મપાય સ્ક્વેરમાં મપાય ઓકે ચાલો જુઓ હવે કયા કયા કોન્ટિનેન્ટ છે જો આફ્રિકા એન્ટાર્ટિકા એશિયા ઓસ્ટ્રેલિયા યુરોપ નોર્થ અમેરિકા સાઉથ અમેરિકા એમ ટોટલ 7 કોન્ટિનેન્ટ આપણા છે ધ એરિયા ઓફ કોન્ટિનેન્ટ ડેશ ઇઝ ધ લાર્જેસ્ટ એરિયા કોનો સૌથી વધારે છે તો જો સૌથી મોટો એરિયા છે એશિયાનો 44.5 એટલે આપણે અહીંયા નામ લખીશું એશિયા ઇઝ ધ largest continent area according to area next the area of continent dash is the smallest to smallest area kaya continent no che to ke australia sauthi nano continent australia che you can see australia two largest area continents are dash and dash સૌથી મોટા કયા છે કોન્ટિનેન્ટમાં તો જો સૌથી પહેલું છે એશિયા અને પછી આવે છે આફ્રિકા તો આપણે અહીંયા લખીશું એશિયા એન્ડ આફ્રિકા નેક્સ્ટ ટુ સ્મોલેસ્ટ એરિયા કોન્ટિનેન્ટ સ્મોલેસ્ટ એરિયા હોય એવા કોન્ટિનેન્ટ કયા છે તો જો પહેલું છે ઓસ્ટ્રેલિયા અને પછી છે યુરોપ તો યુરોપ એન્ડ ઓસ્ટ્રેલિયા તો આ રીતે તમારે પાઈ ચાર્ટ ઉપરથી ક્વેશ્ચનના આન્સર આપવાના છે અને હવે લાસ્ટ ક્વેશ્ચન નંબર 10 એન્યુઅલ ટેમ્પરેચર રેન્જ ઇન ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર શેમાં મપાય ડિગ્રી સેલ્સિયસમાં મપાય અને નાનકડો ઝીરો છે આપણે ઉપર મૂકીએ છીએ એને ડિગ્રી કહીએ છીએ ફોર વેરિયસ સ્ટેટ્સ ઇન ઇન્ડિયા ઇઝ ગિવન ઇન ધ ફોલોઈંગ ચાર્ટ સ્ટડી ધ ફોલોઈંગ ચાર્ટ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન અહીંયા બધા સ્ટેટના નામ આપેલા છે અને અહીંયા ટેમ્પરેચરની રેન્જ આપેલી છે કે શિયાળામાં આટલું હોય ને ઉનાળામાં આટલું હોય એ રેન્જની વચ્ચે ટેમ્પરેચર સેટ થયા છે આ બધા સ્ટેટમાં ચલો જેટલું ટેમ્પરેચર ઓછું હોય તો ગરમી ઓછી હોય ઠંડી વધારે હોય અને જેમ ટેમ્પરેચર વધતું જાય એમ ગરમી વધતી જાય અત્યારે તમે માર્ક કરજો અત્યારે ઉનાળો આવે છે તો આપણું ટેમ્પરેચર વધશે બરાબર અને જેમ ટેમ્પરેચર વધારે થતું જાય એમ આપણને ગરમી વધારે લાગતી જાય અને એવું જ શિયાળામાં જેમ ટેમ્પરેચર નીચું જતું જાય ઓછું થતું જાય એમ આપણને વધારે ઠંડી લાગે હવે આમાંથી જોઈને આપણે ક્વેશ્ચનનો આન્સર આપવાના છે જો બિલો 16 ડિગ્રી 16થી નીચે કયા સ્ટેટમાં રહે છે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ 16 અને 20ની વચ્ચે ટેમ્પરેચર રેન્જ કયા સ્ટેટમાં છે આસામ અને ત્રિપુરામાં 20 અને 22.5ની વચ્ચે બે સ્ટેટ છે કયા ઝારખંડ અને મણિપુર
22.5 અને 27.5 ની વચ્ચે બે સ્ટેટ છે યુપી ને હરિયાણા. 25 ડિગ્રી અને 27.5ની વચ્ચે છે મહારાષ્ટ્ર અને ગુજરાત, અને 27.5ની ઉપરની રેન્જ જાય છે તામિલનાડુમાં. ઓકે, ચાલો હવે ક્વેશ્ચન આન્સર આપીએ. સ્ટેટ વિચ રિસીવ્સ મેક્ઝિમમ સનશાઇન, કયા સ્ટેટમાં મેક્ઝિમમ સનશાઇન મળે છે એવું આપણને પૂછે છે. સનશાઇન જ્યાં થતું હોય ત્યાં હંમેશા ટેમ્પરેચર વધારે થતું હોય, બરાબર? તો સૌથી વધારે ટેમ્પરેચર કયું સ્ટેટ બતાવે છે? તામિલનાડુ. સન તપે બરાબર તો જ ગરમી વધારે લાગે, તો જ ટેમ્પરેચર હાઈ આવે. તેવું કયું સ્ટેટ છે સૌથી વધારે ટેમ્પરેચરવાળું? તામિલનાડુ. આપણે અહીં આખો સ્પેલિંગ લખીશું, તામિલનાડુ. ઓકે, નેક્સ્ટ, ધ કુલેસ્ટ સ્ટેટ્સ. કુલેસ્ટ એટલે ઠંડા. કયા સ્ટેટ સૌથી કુલેસ્ટ છે? તો જ્યાં ટેમ્પરેચર સૌથી ઓછું હશે એ સ્ટેટ કુલેસ્ટ હોય. તો એ બે કયા સ્ટેટ છે આપણા? એ છે બિલો 16 ડિગ્રીની નીચે આવેલા સ્ટેટ જમ્મુ એન્ડ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ. તો અહીંયા લખીશું જમ્મુ એન્ડ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ. નેક્સ્ટ, સ્ટેટ્સ વિચ હેવ મોડરેટ ટેમ્પરેચર. મોડરેટ વધારે હોય તો હોટેસ્ટ, ઓછું હોય તો કુલેસ્ટ, બરાબર? પણ વચ્ચેનું હોય મોડરેટ, જ્યાં બહુ ગરમી પણ ના હોય બહુ ઠંડી પણ ના હોય, તો એને કહેવાય મોડરેટ. સ્ટેટ વિચ હેવ મોડરેટ ટેમ્પરેચર રેન્જ, તો બહુ જુઓ અહીંયા ધ્યાનથી જુઓ, બહુ ગરમી એ ના હોય ને બહુ ઠંડી એ ના હોય, એવા કયા સ્ટેટ છે? તો જો 20 અને 22ની વચ્ચેના સ્ટેટ જુઓ, ઝારખંડ અને મણિપુર. ત્યાં બહુ ગરમી પણ નથી પડવાની, બહુ ઠંડી પણ નહીં પડે. તો ઝારખંડ એન્ડ મણિપુર. ધ ટેમ્પરેચર રેન્જ ફોર ત્રિપુરા. ત્રિપુરાની ટેમ્પરેચર રેન્જ શું છે? આ રહ્યું ત્રિપુરા, એની ટેમ્પરેચર રેન્જ છે 16 ડિગ્રી ટુ 20 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. વિડીયો ટેક્સ્ટબુકના અને વર્કબુકના, તમે ના સમજાય તો 2 થી 3 વાર જોજો, તો તમને આ લેસન એકદમ ઇઝી છે અને જલ્દીથી ક્લિયર થઈ જશે. ઓકે, તો આની સાથે આપણો ચેપ્ટર નંબર 12 ફિનિશ થાય છે. નાઉ વી વિલ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 13. બાય.